હવે આગળ વાત કરીએ અંબાજીની. અંબાજી ગ્રામ પંચાયતના ઉપસરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ. અંબાજી ગ્રામ પંચાયતમાં 24 જૂનના રોજ એલઈડી લાઇટ ખરીદી મામલે અને વિકાસના કામોમાં રાખવા બાબત ઉપસરપંચ વિરુદ્ધ 14 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી. આજે ગ્રામ પંચાયતમાં આ દરખાસ્ત બાબતે મતદાન દરમિયાન ઉપસરપંચ વિરુદ્ધ 17 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તના તરફેણમાં મત આપ્યા અને અવિશ્વાસની દરખાસ્તના વિરોધમાં શૂન્ય મત પડ્યા હતા. ગ્રામ પંચાયતના કુલ 18 સભ્યો પૈકી 16 સભ્યો હાજર હતા તથા સરપંચશ્રી પોતાના એક મત આપ્યો હતો. ગ્રામ પંચાયતના ઉપસરપંચ વિરુદ્ધ લોકડાઉન દરમિયાન એલઈડી લાઇટોના મામલે અને વિકાસના કામોમાં રોડા નાખવા બાબતે અવિશ્વાસની દરખાસ્ત મુકાઈ હતી. આજની આ સભામાં ગ્રામ પંચાયતના તાલુકા વિસ્તરણ અધિકારી જેપી ચૌહાણ મુખ્ય અધિકારી તરીકે તથા સેક્રેટરી સરપંચ તેમજ 18 સભ્યો હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઉપસરપંચ આજની આ સભામાં હાજર રહ્યા નહીં. અરવિંદ અગ્રવાલ, ZSTV, અંબાજી. ઓકે, અવરોધો ઉભા કરવાના કારણે સભ્ય સુધીઓ પંચાયતના ચૂંટાયેલા સભ્ય સુધીઓ એમનાથી નારાજ થયા હતા અને એમના વિરુદ્ધ 24 તારીખે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી, જે આજે સર્વાનુમતે પાસ થઈ.